દર્શક મિત્રો કાર્યક્રમમાં આપનું સ્વાગત છે પેઇન્ટ કેર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું નિકિતા પેઇન કેર કાર્યક્રમમાં હંમેશા આપણે વાત કરતા હોય છે શરીરના અલગ અલગ ભાગોમાં થતા દુખાવા અંગેની અને આ દુખાવાની ટ્રીટમેન્ટ પેઇનલેસ મત પદ્ધતિથી કેવી રીતે કરી શકાતી હોય છે અને વગર ઓપરેશને પણ આ પદ્ધતિથી આપણે તકલીફમાંથી છુટકારો મેળવી શકતા હોઈએ છીએ કેર કાર્યક્રમમાં હંમેશા આપણે વાત કરતા હોય છે આજે વાત કરવી છે ઢીચડના દુખાવા અંગેની ઢીચણના દુખાવા નોર્મલી આપણને જોવા મળતા હોય છે અને એ દુખાવા પાછળના મુખ્ય કારણ શું હોઈ શકે છે શા માટે ટીચરના દુખાવા થતા હોય છે અને તકલીફ થયા પછી તેમાંથી છુટકારો કેવી રીતે મેળવી શકાતો હોય છે એ બાબત ઉપર આજે આપણે ચર્ચા કરીશું ડૉક્ટર પલ્લક મહેતા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર પલ્લક મહેતા આપનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે જ્યારે આજે આપણે કાર્યક્રમમાં પેન કેરમાં વાત કરવી છે ડીચેડના દુખાવા અંગેની કેવી રીતે નોર્મલી સવાર સૌથી પહેલો એ પ્રશ્ન થતો હોય છે 100 માંથી 80 લોકોને ડીચેડના દુખાવાની તકલીફ જોવા મળતી હોય છે તો આ થવા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે છે પણ ઢીચણનો દુખાવો ખૂબ જ સામાન્ય બાબત છે અને જ્યારે પેઇન કેર ક્લિનિકમાં અમારે પેશન્ટ આવતા હોય તો મેક્સિમમ પેશન્ટ કે દર્દીઓ ઢીંચણના અને કમરના દુખાવાના હોય છે તો ઢીંચણનો દુખાવાનો ટોપિક હું વારે વારે લેતી હોઉં છું આજે ફરીવાર લઈ રહી છું કે ઢીંચણનો દુખાવો એ શું ક્યારે ઓપરેશનનું ડિસિઝન લેવું જોઈએ અને શું ધ્યાન રાખી શકો છો ઘરગથ્થું તમે શું કરી શકો તો આજે તમે જોઈ શકો છો કે હું આજે ટીચરના બે એક મોડલ લઈને આવ્યું છું જેમાં આ જે છે એ નોર્મલ જોઈન્ટ છે આ હાડકું છે અને જોડે અહીંયા નીચે કાટી લે છે જ્યારે આ છે એ ઘસારાનું નિશાન છે જેમાં તમે આ રેડ માર્જિન જોઈ રહ્યા છો એ ઢીચરના ઘસારો બતાવે છે એટલે કે અહીંયાનું કેટેલેજ ડેમેજ થઈ ગયું છે એટલે જો ઢીચરનો ઘસારો કે એજિંગ પ્રોસેસ જે આપણે વાત કરીએ તો એ પાંત્રીસથી ચાલીસ વર્ષે ચાલુ થઈ જતી હોય છે અને એના લીધે દર્દીઓને દુખાવો થવો એ જરૂરી નથી પણ જે દર્દીઓને દુખાવો થાય તો એ લોકોએ એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી બને છે તો સામાન્યત ઢીચણનો દુખાવો જે આવે એ સાંધામાંથી અથવા એની આજુબાજુના જે સ્નાયુઓ હોય એમાંથી આવી શકે છે અને યુઝ્યુઅલી સ્ત્રીઓમાં એવું કહેવાય કે ચાલીસ પિસ્તાલીસ વર્ષ પછી ઢીંચણનો દુખાવો ચાલુ થઈ શકે છે અહીંયા જો તમે બીજી ઇમેજ જોઈ રહ્યા છો તો એમાં અલગ અલગ ઢીંચણના સાંધાના દુખાવાના અથવા ઘસારાના સ્ટેજીસ બતાવે છે જેમાં ડાબી બાજુ ચેક કરો તો ડાબી બાજુ છે એ નોર્મલ જોઈન્ટ છે અને સાવ જમણી બાજુ છે તો એ એક્સ્ટ્રીમલી ઘસારો એટલે કે ડેમેજ થયેલો જોઈન્ટ છે અને એ જ વસ્તુને જો એક્સરેમાં જોવામાં આવે તો જે ઉપર એક્સ રેની ઇમેજ છે એમાં વચ્ચે છે એટલે કે ડાબી બાજુ એ નોર્મલ જોઈન્ટ કહેવાય જેમાં બંને બાજુએ અહીંયા સરખી જગ્યાઓ છે જ્યારે જમણી બાજુની જે ઇમેજ છે એમાં એક બાજુ સાંધો નમી ગયો છે અને એની સાંધાની વચ્ચેની જગ્યા ઓછી થઈ ગઈ છે તો ઢીંચણનો દુખાવો ક્યારે થાય અથવા એના માટે ઓપરેશનનું ડિસિઝન ક્યારે લેવું જોઈએ તો પર્ટિક્યુલરલી એવું કહેવાય કે જો તમે સો કદમ કે બસો કદમ પણ ચાલી ના શકો ત્યારે ઢીંચણનો સાંધો બદલાવો જોઈએ અથવા તમે અહીંયા પિક્ચરમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે સાવ જોઈન્ટ આમ બેન્ડ થઈ ગયા હોય એને અમારી ભાષામાં વેલ્ગસ કે વારસ ડિફોર્મિટી કહે છે કે દર્દી પાંચ કદમ કે દસ કદમ પણ કોઈના સપોર્ટ વગર ચાલી ના શકે ત્યારે ઢીંચણનો દુખાવો કે ઢીંચડનું ઓપરેશન કરાવવું જોઈએ તદ તદઉપરાંત જો તમે જોઈ રહ્યા છો કે એમાં ઢીંચડના આખા સાંધાની રેન્જ ઓફ મૂવમેન્ટ બતાવી છે એટલે કે જો તમારો પગ સીધો કર્યા પછી નાઇન્ટી ડિગ્રી સુધી બેન્ડ થઈ શકતો હોય તો આ સંજોગોમાં પણ ઢીચડના સાંધાનું ઓપરેશન કરાવવાની કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી અને ઢીચડનો સાંધાનો ઘસારો કે વા જે સાદી ભાષામાં કહીએ છીએ એક સામાન્ય પ્રક્રિયા છે જે ઉંમર વધવાને લીધે થઈ શકે છે પરંતુ દરેક ઘસારા કે દરેક વા માટે કોઈ ઓપરેશન કરવાની જરૂર નથી પણ જો વધારે પડતી તકલીફ હોય ને જો તમે બિલકુલ ચાલી ના શકતા હોય તો એના માટેની આદર્શ ઉંમર છે સાહીઠથી પંચોતેર વર્ષ કારણ કે આ સમયગાળા દરમિયાન તમે ઢીચરનો સાંધો બદલો તો એના લીધે પણ તમારા દુખાવામાં એનું આયુષ્ય દસથી બાર વરસ કે પંદર વર્ષ રહે છે અને ફરીવાર સાંધા બદલવાની જરૂર પડતી નથી પરંતુ જો સાહીઠ વરસથી નીચેના ગાળામાં સાંધો બદલાવામાં આવે તો આ સંજોગોમાં ફરીવાર સાંધાનું ઓપરેશન રી અથવા રીની રિપ્લેસમેન્ટ કરવાની જરૂર પડતી હોય છે જે વધારે ખર્ચાય છે તેમજ એ સારવારનો સફળતાનો રેશિયો એટલો સરસ નથી હવે આપણે વાત કરીએ કે પેઇન મેનેજમેન્ટ ટેકનોલોજી દ્વારા સારવારના કયા કયા વિકલ્પ છે તો પહેલું તો સોમાંથી સિત્તેર ટકા દર્દીઓમાં દવાથી સારું થતું હોય છે જો ના સારું થાય તો પચીસથી ત્રીસ ટકા કિસ્સામાં આપણે ઇન્ટરવેન્શનલ પેઇન મેનેજમેન્ટ પદ્ધતિ જેમાં અલગ અલગ ઓપ્શન્સ છે અને એ કયો ઓપ્શન દર્દીમાં કામ કરશે એ દર્દીનો એક્સરે અને એના ધંધાની મુવમેન્ટ જોઈને ડિસાઈડ થાય છે તો એમાંથી એક વિકલ્પ છે પ્લેટલેટ રીચ પ્લાઝમા થેરાપી એનો વિડીયો હું હમણાં બતાવીશ તમને પણ તદઉપરાંત પ્રોલોથેરાપી અને એ ઉપરાંત રેડિયો ફ્રિકવન્સી પ્રોસીજર તો પ્લેટલેટ રીચ પ્લાઝમા થેરાપીનો તમે ફોટો જોઈ શકો છો કે જેમાં દર્દીનું બ્લડ અહીંયાથી અથવા અહીંયાથી લેવામાં આવે છે અને સ્પેશિયલ વેક્યુબીમાં અથવા પીઆરપી કીટમાં એ બ્લડને લઈ અને એને સેન્ટ્રિફ્યૂઝ મશીનમાં સેન્ટ્રિફ્યુઝ કરી અને એમાંથી પ્લાઝમા સેપરેટ કરવામાં આવે છે અને એ પ્લાઝમાને જે તે જોઈન્ટ પછી એ ખભો હોય ટેનિસ એલ્બો હોય કે ઢીંચણમાં ઇન્જેક્ટ કરી અને ત્યાં ઘસારો ધીમો પાડવામાં આવે છે નવા કોષનું રીજનરેશન કરવામાં આવે છે અને સાંધાનો સોજો ઓછો કરવામાં આવે છે હવે ઢીંચાના દુખાવાના દર્દીઓએ ઘરે બેઠા શું ધ્યાન રાખવું જોઈએ ડૂઝ ડૂઝ અને ડોન્ટ્સ તો જમીન પર ના બેસો પગ નાઇન્ટી ડિગ્રી કરતાં વધારે વાળવાનો નહીં આ સ્લાઇડ જો દર્શક મિત્રો જેને પણ તકલીફ હોય ઢીચના સાંધાની તો એનો ફોટો પાડી શકે છે જેથી તમને પોતાને ખ્યાલ આવે કે મારે ક સાંધા માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવી છે અને છેલ્લે એન અંતમાં પણ આ સ્લાઇડ હું બતાવીશ જેનાથી તમને ખ્યાલ આવે કે ઢીચના સાંધાના દુખાવાના દર્દીઓએ કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય તો પર્ટિક્યુલરલી જમીન પર ના બેસો પલાઠી વાઈન તો બિલકુલ નહીં બેસવાનું દુખાવો હોય અથવા શક્ય હોય ત્યાં સુધી સીડી ચડ ઉતર કરવાનું ટાળો દુખાવો ઓછો હોય ત્યારે ચાલવાનું રાખો અથવા દુખાવાની લિમિટમાં રહીને ચાલો સવારે પાંચ દસ મિનિટ ચાલો સાંજે પાંચ દસ મિનિટ ચાલો અને શક્ય હોય તો ચાલતી વખતે સ્પોર્ટ શૂઝ પહેરવી અને ઢીંચણ પર પહેરવાની સાદી ની કેપ આવતી હોય છે જેને મોજું પણ કહેવાય છે આટલી અડધી આટલી સાઇઝની હોય છે જે ઢીંચણના સાંધા ઉપર પહેરવાની હોય છે તો એ પહેરો અને આપણા ત્યાંનું ક્લાઇમેટ વાતાવરણ ગરમ છે એટલે કે તમે બરફ દિવસમાં ત્રણથી ચાર વાર બરફ લગાવી શકો છો ઘણા એવા મારા દર્દીઓ છે કે અમે ગરમ પાણીનો શેક કરતા હતા પણ ના એમ કરવાથી તકલીફ વધી શકે છે એટલે બરફ ઘસવો એ વધારે હિતાવ છે અને ચોથી વસ્તુ કે જેમ જેમ તમને સારું થતું જાય એમ ચાલવાનું ટાઈમ વધારો જેમ કે અઠવાડિયું પાંચ પાંચ મિનિટ ચાલો પછીનું અઠવાડિયું દસ દસ મિનિટ સવારે સાંજે પછીનું અઠવાડિયું પંદર મિનિટ સવારે સાંજ એવી રીતે ચાલવાથી નીચરના સાંધામાં રિકવરી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને ઓવરઓલ રાહત થાય છે ચાલવાથી સાંધો વધારે ઘસાતો નથી આ તદ્દન ખોટી માન્યતા છે તો હવે આ ઉપરાંત બીજો કયો સારવારનો વિકલ્પ છે તો એમાં એક વિકલ્પ છે રેડિયો ફ્રિકવન્સી પ્રોસીજર કે ખૂબ જ વધારે પડતો અથવા ચોથા તબક્કાનો ઘસારો હોય તો આવી રીતે રેડિયો ફ્રિકવન્સી પ્રોસીઝરમાં ઢીચરના સાંધાની ઉપર અને નીચેની બાજુએ સોય મૂકી અને હાઈ ફ્રિકવન્સી કરંટ પાસ કરી શકાય છે જેથી ઢીચના સાંધામાં જે નસમાંથી દુખાવો આવે છે એ નસમાંથી આવતા દુખાવાના સિગ્નલ બંધ થઈ જાય છે એટલે કે જે સંદેશા મગજ સુધી પહોંચતા હોય તો એ મગજ સુધી સંદેશા પહોંચતા હોય એને આપણે કમ્પ્લીટલી બંધ કરીએ છીએ અને પર્ટિક્યુલરલી ફિમેલ દર્દીઓમાં વાત કરીએ તો જોઈન્ટની બદલે કેટલીક વાર આવી રીતે નીચેના ભાગેથી અહીંયાના ભાગેથી નસ ઉપર સોજો હોય છે અને એ ભાગમાંથી દુખાવો વધારે આવતો હોય એટલે કે સાંધાનું ઓપરેશન થઈ જાય સાંધો બદલાઈ જાય પણ તેમ છતાં પણ દુખાવો ચાલુ રહેતો હોય છે એને ટીબિયલ એન્થેઝાઇટીસ કહેવાતું હોય છે તો અહીંયા પણ જે નસમાંથી દુખાવો આવતો હોય ત્યાં કેટલીકવાર ઇન્જેક્શન મૂકી અથવા હાઈ ફ્રિકવન્સી કે રેડિયો ફ્રિકવન્સી પ્રોસિજર કરી અને દુખાવાના સિગ્નલને બંધ કરી શકાય છે તો ઘણીવાર સૌના મગજમાં એવી માન્યતા હોય કે આ ટ્રીટમેન્ટ કઈ રીતે થાય છે પ્લેટલેટ રીચ પ્લાઝમા ટ્રીટમેન્ટ કઈ રીતે થાય છે તો એના રિલેટેડ એક બે વિડીયો છે જે આપની સમક્ષ મૂકવાનું મને ગમશે

લગભગ 95% બરોબર છે અને ઇન્જેક્શન મૂક્યા પછી તરત ચાલી શકતા હતા હા થઈ ઘરે તરત જઈ શકતા હતા ઓકે તો ટ્રીટમેન્ટ કેવી રહી તમને ઓવરઓલ સારું લાગ્યું બસ સારું લાગ્યું ઓકે ઢીલો છોડ

દર્શક મિત્રો જોયું જે પ્રમાણે કે પેઇન કેર મેનેજમેન્ટથી કેવી રીતે તેની ટ્રીટમેન્ટ થતી હોય છે અને ડૉક્ટર પલક મહેતા દ્વારા આપણને સીધું અને સચોટ માર્ગદર્શન મળી રહ્યું છે અને કદાચ આ પદ્ધતિથી આપણે પણ આપણી તકલીફોમાંથી ઘટાડો કરી શકીએ છીએ ફોનલાઇન્સ જ ચાલુ થઈ ચૂક્યા છે અને આપને પણ શરીરના કોઈપણ ભાગમાં દુખાવો થતો હોય અને એ અંગે આપને જો કોઈપણ પ્રશ્ન પૂછવો હોય તો આપ કાર્યક્રમ દરમિયાન ફોન કરીને પૂછી શકો છો આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે ડૉક્ટર પલ્લકજી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો ક્યાંક ફોન ડિસ્કનેક્ટેડ થઈ ગયો છે ડોક્ટર પલ્લક આપણે જે પ્રમાણે આજે વાત કરી રહ્યા છીએ ટીચરના દુખાવા અંગેની અને જે પ્રમાણે આપણે નોર્મલી આ આપણને ટીચરનો દુખાવો કઈ ઉંમરમાં જોવા મળતો હોય છે પહેલાં જ કીધું એ પ્રમાણે ઘણી વાર સાઈઠ સિત્તેર વર્ષ સુધી પણ ટીચરનો દુખાવો જોવા નથી મળતો પણ એવરેજ એજ જે કહીએ એ સ્ત્રીઓમાં લગભગ

જી કંચનબેન શું પ્રશ્ન છે આપનો આપણને મને આ આ વાવાનો દુખાવો છે આ બોલા પણ આ વાવો આય છે આખો વાવો દુખે છે અચ્છા પીઠ દુખે છે આખી બાહો દુખે છે કીધું ને આપે વાસો વાસો તો કેટલા સમયથી આપને વાસામાં દુખાવો છે બે વર્ષથી છે અને એના માટે કોઈ એક્સરે કે ટ્રીટમેન્ટ કરાવી છે આપે અમદાવાદ થી રણજીત આચાર્ય ને અહીંયા પણ કઈ અસર ન થાય એટલે બંધ દીધી છે ત્યારે ટ્યુબ ને એવું લગાવું છું ખાલી ડાબી બાજુ દુખે છે કે જમણી બાજુ દુખે છે ના ઓલી આખી આમ દુખે ઓકે વાંસો દુખવો એ સ્ત્રીઓમાં ખૂબ જ સામાન્ય બાબત છે પર્ટિક્યુલરલી આ ભાગ અને એની પાછળનો ભાગ દુખતો હોય છે તો બેન જે જગ્યાએ તમને દુખે છે ત્યાં તમે દિવસમાં બરફ ઘસી શકો છો અને જો આપની ઉંમર ચાલીસ પાંત્રીસથી ચાલીસ વર્ષની વચ્ચે હોય અથવા એનાથી વધારે હોય તો તમે શક્ય હોય તો કેલ્શિયમની ગોળીઓ ચાલુ કરી દો કેટલીક વાર મણકા નબળા પડતા હોય અથવા ખૂંદ નીકળતી હોય એના લીધે પણ વાંસો દુખી શકે અથવા કેટલાક સંજોગોમાં એવું શકાય કહી શકાય કે મણકાની સાઈડના જે સાંધુ હોય એમાં ક્યારેક સ્નાયુ ટાઈટ થઈ ગયો હોય જેમ કે આજે જ એક છોકરી મારા હોસ્પિટલમાં આવી હતી યંગ છોકરી છવ્વીસ વર્ષની અને એને આવી રીતે છ મહિનાથી જોબ ચાલુ કરીને પછી કમરનો દુખાવો થઈ ચાલુ થઈ ગયો હતો તેની જોબમાં એને નોકરીમાં એને સતત કોમ્પ્યુટરની સામે બેસવાનું હતું જેના કારણે સતત એક પોઝિશનમાં રહેવાના લીધે એને મણકાના સાઈડના સાંધા અથવા સ્નાયુ હતા એ ટાઈટ થઈ ગયા હતા તો આ સંજોગોમાં કોઈ પણ એક પોઝિશનમાં સતત એક કલાકથી વધારે બેસવાનું ટાળો ઊભા થઈ અને થોડી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો જેના દ્વારા તમે સ્નાયુને રિલેક્સ રાખી શકશો અને જો તેમ છતાં પણ દુખાવો ના મટે દવાઓનો કોર્સ કરો વારે વારે કોર્સ કરવો પડે અથવા દવા લો ત્યાં સુધી જ સારું રહે બંધ થાય એટલે ફરી પાછો હતો એવો દુખાવો પાછો આવી જાય તો આગળ એ દિશામાં ટ્રીટમેન્ટ કરવી પડે જેના માટે અમે કેટલીક વાર એમઆરઆઈ કરાવતા હોઈએ અને પછી મશીનમાં જોઈ અને એક્ઝેક્ટ ટાર્ગેટ ઉપર ઇન્જેક્શન મૂકતા હોઈએ તો જે તે સ્નાયુનો સોજો તેમાં સાંધામાં સોજો હોય તો એને ઓછો કરી અને લાંબા સમયની રાહત આપી કાર્યક્રમ માં ફોન કરવા બદલ આપનો આભાર એ સાથે જ આપણી સાથે એક બીજા દર્શક મિત્ર જોડાઈ ગયા છે પેઇન કેર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો ફોન ક્યાંક ડિસ્કનેક દરેક દર્શક મિત્રોને ખાસ વિનંતી કે જ્યારે પણ આપ કાર્યક્રમમાં ફોન લગાવો છો તો બીજો કોલ્સ તમારો વેઇટિંગમાં બતાવતું હોય તો એક વખત તમારો કોલ લાગે અને તમારો સંપર્ક થાય ત્યાં સુધી તમારે રાહ જોવી જરૂરી છે કારણ કે જ્યારે પણ ડોક્ટર માર્ગદર્શન આપતા હોય છે તો એ માર્ગદર્શન તેમના માટે પૂરું કરવું ખૂબ જ જરૂરી થઈ જતું હોય છે આજે કાર્યક્રમ દરમિયાન આપણે વાત કરી રહ્યા છે ડ્રીચરના દુખાવા અંગેની આપણી સાથે એક બીજા દર્શક મિત્ર જોડાઈ ગયા છે પેઇન કેર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો

સોજો રહે છે ઢીચ ની આજુબાજુ અને ત્યાંથી જે નસો થાય થોડીક લાય બળે છે થોડીક થાપા સુધી પણ થોડો દુખાવો જાય છે ઓકે પ્રદીપભાઈ આપનો સવાલ ખ્યાલ આવી ગયો છે ઢીચરમાં જે સોજો છે એના બેથી ત્રણ કારણ હોઈ શકે એક તો ઢીચડના સાંધાની અંદર પ્રવાહી ભરાયું હોય અમારી ભાષામાં અમે ઇફ્યુઝન કહેતા હોઈએ છીએ એના લીધે પણ દુખાવો થઈ શકે કેટલીકવાર એવું થાય છે કે ઓર્થોપેડિક ડૉક્ટરો પાણી ખેંચાવાની સલાહ આપતા હોય છે પણ અત્યારની જે કરંટ ઇન્ટરનેશનલ ગાઈડલાઇન છે એના પ્રમાણે ઢીંચરમાંથી પાણી ખેંચવાનું પ્રોસીજર રિસ્કી હોય છે વધારે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ હોય છે તેમજ એકવાર પાણી ખેંચ્યા પછી ફરીવાર પાણી ભરાવાની શક્યતા ખૂબ જ વધી જતી હોય છે એટલે ઘણીવાર અમે લોકો પાણી સુકાવાનું દવા આપતા હોઈએ છીએ અથવા કેટલીક વાર અંદર ઓઝોન અથવા પ્રોલોથેરાપીના ઇન્જેક્શન મૂકી અને પાણીને સુકવી કાઢતા હોઈએ છે રહી વાત તમને થાપાતી નસમાં બળતરા થવી તો કદાચ એક શક્યતા એ હોઈ શકે કે ચોથા પાંચમાં કે ત્રીજા ચોથા મણકા પાસે નસ દબાતી હોય તો એના લીધે તમને આ ઢીચાની બાજુના ભાગમાં અથવા થાપામાં બળતરા થઈ શકે ઝંઝનાટી થઈ શકે કે દુખાવો આવી શકે તો એના માટેની પણ મેડિસિન હોય છે અથવા જ્ઞાનતંત્રોની રિકવરી માટેની પણ અમુક દવા હોય છે પરંતુ જો એ બધું કર્યા છતાં પણ ફાયદો ના થાય તો પછી મણકાનો એમઆરઆઈ કરાવવામાં આવે જેથી વધારે સારી રીતે એનું નિદાન થઈ શકે જરૂર પડે તો ઢીચાનો પણ એમઆરઆઈ આરઆઈ કરવામાં આવે કે ભાઈ પાણી વારે વારે ભરાવાનું કારણ શું છે અંદર કોઈ પાણી ભરેલી ગાંઠ નથી થઈ અથવા ઢીચાના સાંધામાં વધુ પડતો ઘસારો નથી પહોંચ્યો અથવા જો આપણે જોઈ શકીએ છીએ કે આ જે ગાદી છે આ લિગામેન્ટ છે એમાં કોઈ ટેર કે ફાટી નથી ગયું તો આ બધા અલગ અલગ કારણ છે જેના લીધે ઢીંચણના સાંધામાં સોજો આવી શકે છે એટલે વધારે ચોકસાઈપૂર્વક નિદાન કરવા માટે એમઆરઆઈ કરાવવું પડે અને જરૂરી બ્લડ રિપોર્ટ કરી અને પછી આગળ એ દિશામાં ટ્રીટમેન્ટ કરાવી શકાય છે શક્ય હોય તો તમે ઢીંચણમાં મોજું પહેરવાનું રાખો અને જે ભાગમાં સોજો આવ્યો છે એ ભાગમાં તમે દિવસમાં ત્રણ વાર બરફ ઘસો અને આ બરફ તમે આઠથી દસ મિનિટ સુધી ઘસી શકો છો અથવા જ્યાં સુધી પીગળે નહીં ત્યાં સુધી ઘસી શકો છો ચાલવામાં શક્ય હોય તો સ્પોટ શૂઝ પહેરવાનું રાખો જો આટલું ધ્યાન રાખો અને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય તો બીજું કંઈ કરવાની જરૂર નથી નહીં તો પછી આગળ ટ્રીટમેન્ટ કરી શકાય સર જી કાર્યક્રમમાં ફોન કરવા બદલ આપનો આભાર અને આ તો વાત થઈ ફોન ઉપર એ સિવાય પણ આપણે જો ચોક્કસ નિદાન મેળવવું હોય તો આપ પેઇન કેર ક્લિનિકમાં જઈ શકો છો જે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં અને મણિ મણિનગર વિસ્તારમાં આવેલું છે પેઇન કેર ક્લિનિક અને ત્યાં જઈને ડોક્ટર પલ્લક મહેતાનો આપ સીધો કોન્ટેક કરી શકો છો એ સાથે જ આપણી સાથે એક બીજા દર્શક મિત્ર જોડાઈ ગયા છે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું नाम जनशो जी कार्यक्रम में आप जोड़ाई चुके हैं जो अपनो नाम जनाओ शो हेलो 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 कार्यक्रम में आप जोड़ाई चुके हैं जो अपनो नाम जनाओ शो ना प्रश्न शो जो पूछी शको शो आ मैं चंद्रगर की बोली है चाहिए जी प्रश्न जनाओ अपनो hello oh, like hello <laughs> કે દર્શક મિત્રો ક્યાંક વાત સમજી નથી શકતા કે જ્યારે પણ તમે ટીવી લાઈન ઉપર ફોન જોડો છો ત્યારે કાર્યક્રમમાં ફોન જોડો છો ત્યારે તમારા ટીવી સેટનો અવાજ બંધ કરી દેવા વિનંતી છે કારણ કે અહીંયા જે ડોક્ટર બેઠા હોય છે પોતાનો કિંમતી સમય આપીને આપના માટે અહીંયા આગળ માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત થતા હોય છે તો દરેક દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે એમનો અને આપનો કિંમતી સમય ન વેડફે એ સાથે જ આપણી સાથે બીજા દર્શક મિત્રો જોડાઈ ગયા છે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો આપ જોડાઈ ચુક્યા છો આપનું નામ જણાવશો હેલો પેન કેર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો લાગે છે કે ક્યાંક ફોનના ડિસ્કનેક્ટ થઈ ગયો છે ડૉક્ટર પલ્લક મહેતા સમયની મર્યાદા ફરી એક વખત આપણને નડી ગઈ છે અને સમયની મર્યાદા જ્યારે પણ નડી જતી હોય છે તો આપની પાસેથી વિદાય લેવાનો સમય થઈ જતો હોય છે ને દર્શક મિત્રો આપની પાસેથી પણ વિદાય લેવાનો સમય થઈ રહ્યો છે ડૉક્ટર પલ્લક મહેતા આપ સ્ટુડિયોમાં આવ્યા અને આપનો કિંમતી સમય આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આ તો વાત થઈ ફોન ઉપરની પરંતુ તે સિવાય પણ આપણે ડૉક્ટર પલ્લક મહેતાનો જો કોન્ટેક કરવો હોય તો આપ આ એડ્રેસ ઉપર કોન્ટેક કરી શકો છો જેનું સરનામું આ પ્રમાણે છે છઠ્ઠો માળ એડોર એમ્બિશન સેવિયર હોસ્પિટલથી નવરંગ સ્કૂલ છ રસ્તા પાસે વિમલ હાઉસની બાજુમાં નવરંગપુરા અમદાવાદ ચૌદ મોબાઈલ નંબર છે નવ ચાર શૂન્ય આઠ સાત પાંચ ચાર છ સાત આઠ એ સિવાય પણ બીજા એક એડ્રેસને પણ આપ નોંધી લેશો જે પેઇન કેર ક્લિનિકનું જ એડ્રેસ છે જેનું સરનામું આ પ્રમાણે છે પેઇન કેર ક્લિનિક ત્રીજો માળ વિદિતા એવન્યુ દૂન ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે જયહિંદ ચાર રસ્તા પાસે મણિનગર ફોન નંબર નવ ચાર શૂન્ય આઠ સાત પાંચ ચાર છ સાત આઠ પેનકેર કેર કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે અને નવા માર્ગદર્શન સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર